હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય ગુજરાતીની અંદર નવમું ચેપ્ટર રત્ન ભોજન જેનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આલા બેલેકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી મળી શકે નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો અને હા તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી તમારે શું કરવાનો છે તો કે શેર પણ કરવાનો છે તો ચાલો લઈએ પહેલો પ્રશ્ન વાંચીએ પહેલું પુસ્તકાલય સી રીતે ઉપયોગી છે એટલે કે પુસ્તકાલય છે આપણે કઈ રીતે ઉપયોગી છે બરાબર તો આપણે જવાબ લખવાનો છે કે વિદ્યા મિત્ર સમાન છે ને તે પુસ્તકાલયના પુસ્તકો દ્વારા મળે છે પુસ્તકાલયો પ્રજા જીવનનો સાચો વારસો છે પુસ્તકાલયો સાચા સારા જીવનના દાતા છે પુસ્તકાલયો એ ગ્રંથ ભંડારો છે ને એ ગ્રંથ ભંડારો એ ઉદાત જીવનની પ્રેરણા પૂરી પાડે છે આમ ઉત્તમ સમાજના નિર્માણ માટે પુસ્તકાલયો ઉપયોગી છે ત્યાર પછી આપણે આગળ વધીએ સાચું જીવન જીવવા માટે ખરેખર સાની જરૂર છે બરાબર તો આપણે એનો જવાબ લખી શકીએ સાદું જીવન અને ઉચ્ચ વિચાર એ સભ્યતાનું ચિહ્ન છે એ સાચું જીવન છે એ જીવન જીવવા માટે ખોરાકને રહેઠાની સાથે સાથે સારા પુસ્તકોની જરૂર છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન વરસાદ ન પડે તો શું થાય તો વરસાદ ન પડે તો પીવાના પાણીની અને અનાજની શું થાય અછત ઊભી થાય પાણી એ જ જીવન છે એનો અભાવ જીવનને ખોરવી નાખે છે આમ વરસાદ ન પડે તો માનવ જીવનના અસ્તિત્વ ઉપર અસર થાય હવે બીજા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે ધોરણ સાતના ના સર ગણિતના વિડીયો આપો તો ભાઈ જય સરના વિડીયો છે તમે એને નિહાળી શકશો વિજ્ઞાન ફેનિલ સર એસ એસ પરેશ સર ઇંગ્લિશ નીલમ મેડમ સર પ્રથમ પરીક્ષાના પેપર સેટ તમારે તૈયાર હોય તો આપોને અમારે વાંચવામાં મજા આવે કાંઈ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો આ બધી વસ્તુ તમને આ સિવાય બીજું શું મળશે તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં નીચે મુજબની તમામ પ્રકારની માહિતી તમને મળવાની છે જેમાં દરેક ધોરણના બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો મળશે અભ્યાસ અને સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો પીડીએફ વિષય પ્રમાણેનું નું મટીરિયલ અસાઇનમેન્ટ પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી બુક બરાબર ગુગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો ઓપન કરશો પેજ ખુલ્યા તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો એમાં તમારું ધોરણ તમારે પસંદ કરવાનું વિષય પસંદ કરવાનો અને તમારે ખાસ તમારા મિત્રો દોસ્તો બધા પાસે ચેનલ કરાવવાની છે અને વિષય પ્રમાણે પાઠવાય વિડીયો જોઈ શકો છો અથવા તો શાળા મિત્રમાં ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય વેટ ડિજિટલના વિડીયો નિહાળી શકશો ખ્યાલ આવે છે અને હા તમારા પીડીએફ જોતી હોય તો પણ અહીંથી બધું મળી જશે એકવાર મુલાકાત લો તમે ગૌશાળા જોઈ છે ત્યાં કેવી વ્યવસ્થા હોય છે તો હા મેં ગૌશાળા જોઈ છે એ ગૌશાળા ઘણી મોટી જગ્યામાં હતી ત્યાં પંચગવ્ય આધારિત દવાઓ મળતી હતી ટ્રેક્ટર ટ્રોલી સોલાર વોટર પંપ ગોબર ગેસ પ્લાન્ટ ડ્રીપ ઇરિગેશન જેવી સુવિધાઓ હતી ગાયો નંદી તથા વાછરડા મુક્ત રીતે હરીફરી શકે તેવા શેડ હતા પૌષ્ટિક ઘાસ ચારાની સુવિધા હતી સાફ સફાઈ આંખે ઉડીને વળગે તેવી હતી વિદ્યાદાન એટલે શું તો વિદ્યા દાન એટલે વિદ્યા શિક્ષણનું દાન શિક્ષણની જેને જરૂર છે આપ્યા છે આ વાક્યો કોણ બોલી શકે તે લખો અરે તમે આ ખિલાથી શું કરો છો આનંદ આનંદા પેટીઓ બહાર કાઢ મહર્ષિ એલ કૃષ્ણ આજે તારે બરાબર તૈયાર થવાનું છે મહર્ષિ એલ મહર્ષિ એલ આપણને આપને દંડવત પ્રણામ કરું છું મૈનેન્દ્ર ગુરુજી આપની આજ્ઞા અનુસાર મેં ભોજન થાળ તૈયાર કર્યો છે કૃષ્ણ મહર્ષિ એલે આવું કેમ કહ્યું હશે એવા સાચા વિકલ્પો સામે ખરું કરો વિદ્યાલય મારા પર ઉભુ કરવા માંગુ છું ધન પર નહીં તો વિદ્યાલય હું આપમેળે બનાવીશ નગરસભા એ જ અમારું ગૌરવની મૂડી છે નગરસભા હંમેશા તેમની મદદ કરે છે વાર્તાના વાક્ય વાંચી અર્થ ધારો ખોટા વિકલ્પ ચેકી વાક્ય બનાવી ખાતરી કરો કે તમારી ધારણા બરાબર છે કે કે નહીં અનુપમ 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 એટલે એટલે થોડીક મૂર્તિઓ પણ દેખાય રાણકી વાવની અનુપમ મૂર્તિઓ આપણી સાંસ્કૃતિક સંપત્તિ છે પૂર્વવત એટલે પહેલાની જેમ દિવાલમાંથી પૂર્વવત એક પથ્થરો ખસેડી આનંદને પોલાણમાં બે પેટીઓ ઉંચકીને બહાર કાઢવા કહ્યું આપણે બનાવવાનું શ્વાનભસ્્યુ જોયું પૂછડી પટપટાવીને પૂર્વવત પોતાના સ્થાને બેસી ગયું પહેલાની જેમ ફિક્કો એટલે નિસ્તેજ કૃષ્ણાની આજની શોભા આગળ રત્નો ફીકા હતા મહારથી કર્ણની વીરતા જોઈને સામે પક્ષના સૈનિકો ફિક્કા પડી ગયા પુનર્જીવન નવું જીવન મૈનેન્દ્ર જાણે વારે વારે પુનર્જીવન પામવા મથતો હતો નાગેન્દ્રને લાંબી માંગી પછી ડૉક્ટરોની સારવારથી પુનર્જીવન પ્રાપ્ત થયું છે ચલો કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો ગીતાએ ભજન ગાયું તેનો કંઠ ખૂબ સરસ છે નરસિંહ મહેતાના પ્રભાત્યા આજે ગવાય છે તેમાં ગહન ચિંતન હોય છે મારા કપડાં કપિલભાઈએ સીવ્યા છે તેઓ પણ સરસ સીવે છે તારા ખિસ્સામાં કાંઈ છે મારે થોડાક જોઈશે રહીમભાઈ બસમાં ઊંઘી જાય તેવો કંડક્ટર છે વિકાસ ક્રિકેટમાં સારું રમ્યો તે કબડ્ડી પણ સરસ રમે છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને રેખાંકિત પદોમાં યોગ્ય સર્વનામ મૂકી ફકડો સુંદર અક્ષરે લખી શકો છો જેમ કે અહીંયા રાધા તો તે આવશે રાધાના એટલે કે તેના રાધાને એટલે કે તેને સોરી અહીંયા તેને રાધા એ તેણે ભોલું તથા રાધાને એટલે કે તેઓને ભોલું અને રાધા તેઓ બરાબર આવી રીતે સર્વનામ મૂકી ફકડો વાંચી શકો છો લીટી દોરેલ શબ્દ ઉત્તર તરીકે મળે તે રીતે ચાર પ્રશ્નો બનાવો આનંદ મંત્રમુગ્ધ અડધા રસ્તા કશું બોલ્યું નહીં કોણ મંત્રમુગ્ધ થઈ ગયું આનંદ અડધા રસ્તા સુધી શું ન કરી શક્યો આનંદ કેમ ન બોલી શક્યો આનંદ ક્યાં સુધી મંત્રમુગ્ધ થઈ ગયો વાક્ય યુધિષ્ઠિર ભીમ અને અર્જુન કુંતી માતાના સહદેવ અને નકુલ માદ્રી માતાના અને લવકુ સીતા માતાના પુત્રો હતા ઓછામાં ઓછા છ પ્રશ્નો બનાવો યુધિષ્ઠિર ભીમને અર્જુનના માતા કોણ હતા સહદેવ અને નકુલના માતા કોણ હતા લવ અને કૃષ્ણના માતા કોણ હતા કુંતી માતાના પુત્રો કોણ હતા માદ્રી માના પુત્રો કોણ હતા અને સીતા માના પુત્રો કોણ હતા ચલો એક વાત બીજી કઈ રીતે કહી શકાય તે લખો તમે મોડા ન આવતા તમે સમયસર આવજો હું વહેલા જમતો નથી હું મોડો જમું છું આ ટામેટા સસ્તા નથી આ ટામેટા મોંઘા છે તેમને અશાંતિ ગમતી નથી તેમને શાંતિ ગમે છે વિનયને સંગીતમાં રસ છે વિનયને સંગીતમાં રસ નથી એવું નથી મેં એને સમજાવ્યો મેં એને સમજાવ્યો નહોતો એવું નથી ચલો શબ્દની જગ્યાએ શબ્દ મૂકી જરૂરી ફેરફાર કરી વાક્ય ફરતી લખો એમાં હતા સુવર્ણ અને રજતના ટુકડાઓ તો એમાં હતા સુવર્ણ અને ચાંદીના ટુકડાઓ પાદ ત્રાણ આવાસે મૂકીને જ આવ્યો હતો જોડા આવાસે મૂકીને જ આવ્યો હતો થોડીક વારે કાકડો સળગાવી અંદર પેઠા થોડીક વારે મસાલ સળગાવી અંદર પેઠા આજે સૌ આમંત્રિતોને આવવાની વેળા થઈ વેળા એટલે સમય યવન સામંતને અને તેના સાગરીતો બરાબર બની ઠંડીને આવ્યા હતા સાથીદારો ચલો પ્રશ્નના ઉત્તર આનંદને ભૂગર્ભ ગૃહમાં શું જોવા મળ્યું વિડીયો પોસ્ટ કરીને લખો આનંદને મહર્ષિએ બતાવેલી પેટીઓ વિશે લખો વિડીયો પોસ્ટ કરીને મહર્ષિએ સખ સરદારોને શું પીધે શું શા માટે મહર્ષિ એલે મેનેન્દ્ર અને સાથીઓને સમજાવવા માટે કેવી યુક્તિ કરી વિડીયો પોસ્ટ કરીને લખી શકો છો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન પૂર્ણ થાય છે આની પીડીએફ ઘણા મિત્રો એના પેપરો માંગે છે તો પેપરો આ બધું જ તમે જુદા જુદા મેનુમાં જશો એટલે તમને બધું જ મળી જશે તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો ચેનલમાં હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત